ધોરણ 1નું કરું. એની અંદર આપણે પાર્ટ નંબર 6 ભણતા હતા ને, મજા પડે. તો આપણે સરસ રીતે ત્રણ ઋતુઓ વિશે મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, શિયાળો, ઉનાળો અને ચોમાસા વિશે. તો આપણે શબ્દ પણ તમે બધાએ લખ્યા હતા, તો કે આપણે પાણી, વાણી ત્યાંથી લખવાનું બાકી છે ને, તો આજે આપણે એ લખીશું. તો ચાલો તમે પણ મારી સાથે લખજો. પાણી, તો કે પાણી બાજુમાં લીટો અને એટલે શું થશે, તો કે પાણી. હવે જુઓ તો કે શું લખ્યું છે, વાણી. રાણી, જાણી, બરણી, ચારણી, પછી શું લખ્યું, નિસરણી. આકારણી, કરવતી, દાતરડી, સાવરણી, પછી સરવાણી, ઉગમની, આસમાની, જારવણી, તો આ બાકી વધેલા સ્પેલિંગ આપણે શબ્દ સી તમારે તમારા નોટની અંદર એકવાર બોલતું જવાનું છે અને લખતું જવાનું રહેશે. હવે જુઓ, ચિત્ર જુઓ અને જવાબ આપવાનો છે. તો કે આપણે ચિત્ર જોવાનું છે, તો કે પહેલું ચિત્ર કેનું છે, તો કે ઠંડી પડી રહી હોય, ઠંડી પડે એટલે સ્વેટર ટોપો પહેરીને આપણે તડકે બેઠા હોઈએ છીએ. બીજું ચિત્ર કેનું છે, તો કે ગરમી થાય છે એટલે કે આપણે બહારનો પવન છે એ આપણે સુતરાવ કપડાં પહેરેલા છે અને બહાર આપણે હોઈએ છીએ. ત્રીજું ચિત્ર, તો કે વરસાદ પડી રહ્યો છે, રેનકોટ પહેરેલો છે. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ, ઠંડી પડે ત્યારે આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, તો કે ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. તમને બધાને ખ્યાલ હશે, તમે બધા અત્યારે ઠંડી પડી છે તો ગરમ સ્વેટર પહેરતા હશો, ટોપો મોજા પણ પહેરતા હશો. ઉનાળામાં આપણને કેવા કપડાં પહેરીએ છીએ, જો ગરમી થતી હોય ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ છીએ, સુતરાવ કોટનના કપડાં આપણે પહેરીએ છીએ. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ, આપણે ચોમાસું હોય ત્યારે વરસાદથી બચવા, તો કે છત્રી ઓઢીએ છીએ અને રેનકોટ પહેરીએ છીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ, ઠંડી હોય આપણે ઠંડીથી બચવા આપણે, તો કે સ્વેટર પહેરીએ છીએ, પછી પર ટોપી પહેરીએ છીએ, તાપણી કરીએ છીએ અને મોજા પણ પહેરીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ, તાપણી કરીએ છીએ.
कपड़ा स्वच्छ राखवा सी कारजी कर सी जाळवणी करीए छीए। आपणे कपड़ा सी आपणा चोख्खा राखवा शुं करीए तो के आपणे कपड़ा सी मेलू थवा देता नथी। आपणे गमे त्यां गंदी वस्तु होय गंदी जग्या होय त्यां आपणे बेसीए नहीं ने आपणा कपड़ा केवा राखे चोख्खा अने सरस मजाना। स्कूले आवे त्यारे कहे छे ने के कपड़ा हमेशा यूनिफॉर्म केवो होवो जोईए ચોખ્ખો હોવો છે। તો હવે તમને બધાને ખ્યાલ હશે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે ગરમ કપડાં સ્વેટર પછી ટોપી મોજા આપણે પહેરીએ છીએ। ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ તો કે સતરાઉ કપડાં ચોમાસાની અંદર તો કે રેનકોટ અને છત્રી અને ઠંડીથી બચવા આપણે તાપનો કરીએ અને કપડાં ચોખ્ખા રાખવા માટે તો કે મેં તમને કીધું એ પ્રમાણે આપણે મેલા થવા દેવા જોઈએ નહીં। હવે જો આપણે જોડકા જોડવાના કીધા છે પહેલાં આપણને સરસ મજાનું ચિત્ર આપેલું સિક્કીનું ચિત્ર છે તો કે તાપણી કરી રહ્યા છે છત્રી છે પંખો છે પછી આપણે હાથ પગ ધોઈને આવીને રૂમાલથી આપણે આપણું મોઢું સીએ લૂછીએ છીએ પછી એની પછીનું ચિત્ર કેનું છે તો કે ટોપી મોજા પહેરેલા છે અને વરસાદ આવી રહ્યો છે તો આપણે નાહીએ છીએ। તો આની અંદર આપણને જોડકા જોડવાના કીધા તો કે જુઓ તો પહેલું ચિત્ર કેનું છે તો કે સૂરજનો તડકો અને આપણે તાપણીથી તાપી રહ્યા છે એ કેમાં હોય તો કે શિયાળામાં। તો એવી વખતે એ ઋતુમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે હાથના મોજા પગના મોજા અને ટોપી પહેરીએ છીએ ને તો આપણે તેની સાથે જોડવાનું રહેશે। પછી જો છત્રી તો કે છત્રી છે આપણે તો કે વરસાદ આવે ત્યારે તો આપણે તેની સાથે જોડવાનું રહેશે। પંખો તો કે પંખો ક્યારે હોય તો કે ઉનાળામાં આપણે ગરમી થઈ છે ને તો કે આપણે પરસેવાથી હાથ પગ ધોઈને આવ્યા હોય ત્યારે એની સાથે જોડવાનું રહેશે। તો તમે બધા પણ આ રીતના જોડકના સી જોડી નાખજો। હવે આપણને સરસ રીતે આમાં રંગ પૂરવાના કીધા છે તો ચાલો આપણે બધાએ રંગ પૂરવાશે ને તો આપણે એની અંદર રંગ પૂરીશું। આ રીતના છત્રીની અંદર રંગ પૂરો।
ખભે બાજુમાં પણ આપણે રંગ પૂરવાનો છે। તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર રંગ પૂરવાનો રહેશે। આ રીતના તમારે રંગ પૂરવાનો રહેશે। તો સરસ મજાની ઢીંગલી છે એની અંદર પણ આપણે રંગ પૂરવું છે ને, તો એમાં પણ આપણે રંગ પૂરી દઈએ। તો આ રીતના તમારે રંગ પૂરવાનો છે। હવે જો ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે, ગાડી, કીડી, એરણ, છીની અને કાતર। તો એ ગાડીની સાથે ગાડી જોડેલી છે ને, તો એ રીતના આપણે જોડવાનું છે। તો કે કીડી ક્યાં લખ્યું છે કીડી એવું, તો કે અહીંયા, તો એની સાથે આપણે જોડીશું। એરણ, તો એરણ ક્યાં લખેલું છે, તો કે અહીંયા, એની સાથે જોડીશું। સીની, તો કે અહીંયા જોડીશું। કાતર, તો કે કાતરને ક્યાં જોડીશું, તો કે અહીંયા। તો આ રીતના તમારે આની અંદર જોડવાનું રહેશે। તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, આવતા લેક્ચરથી આપણે આગળનું જોશું।